તો મિત્રો આગળ આપણે એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને યુરોપ ખંડની વાત કરી છે. આપણે ગુજરાત બોર્ડની જૂની પુસ્તકની સામાજિક વિજ્ઞાનમાંથી ભૂગોળ કરી રહ્યા છીએ. એમાં સ્ટાન્ડર્ડ 8ના દ્વિતીય સત્રમાં બીજા બે ખંડોની વાત કરવામાં આવી છે, અને એ છે આફ્રિકા અને એશિયા, જેને આપણે બે વિડીયોમાં અપલોડ કરીશું. સ્ટાન્ડર્ડ 8ની ઓલ્ડ જીસીઆરટીમાં દ્વિતીય સત્રમાં ચેપ્ટર નંબર 14 છે, ખંડ પરિચય, અને એમાં છે આફ્રિકા અને એશિયા. વાત કરવાની છે આપણે આફ્રિકાની. હવે આફ્રિકા ખંડનો પહેલાં નકશો જોઈ લઉં. આ એ જ ખંડ છે જેમાંથી આપણું સૌરાષ્ટ્ર ઉચકાયું છે. આફ્રિકાની બાજુમાં મેડાગાસ્કર ટાપુ આવેલો છે. મેડાગાસ્કરનો ભાગ જ સૌરાષ્ટ્રનો ભાગ છે. અહીં આપેલ છે વિશ્વનો બીજા નંબરનો મોટામાં મોટો ખંડ. લંબાઈ અને પહોળાઈ લગભગ સરખી છે. ઓસ્ટ્રેલિયામાં પણ આવું હતું, આમાં પણ આવું છે. એક બાજુથી ઓસ્ટ્રેલિયા છૂટો પડ્યો હતો, આજે મેડાગાસ્કર છે એ બાજુમાં, અને એની ઉપરની બાજુમાંથી ઇન્ડિયા છૂટો પડ્યો હતો. તમે એને એ નકશાને જોડો તો એક ખંડ તરીકે, આદિખંડ તરીકે તે જોડાઈ જાય. બે તૃતીયાંશ વિસ્તાર વિષુવવૃત્તથી ઉત્તરમાં આવેલો છે, એટલે કે મોટાભાગનો પ્રદેશ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. અગત્યની વાત છે. હવે આ એક એવો ખંડ છે કે જેમાંથી ત્રણે ત્રણ ઋતુ પસાર થાય છે. આપણે આગળ જોયું કે યુરોપમાં માત્ર આર્કટિક, ઓસ્ટ્રેલિયામાં માત્ર મકર ઋતુ, ઉત્તર અમેરિકામાં આર્કટિક અને વિષુવવૃત્ત, દક્ષિણ અમેરિકામાં વિષુવવૃત્ત અને કર્કવૃત્ત, પણ આમાં તો મકર ઋતુ, વિષુવવૃત્ત અને કર્કવૃત્ત ત્રણે ત્રણ ત્રણે ત્રણ રેખામાંથી પસાર થાય છે. એટલે મજાની વાત એ છે કે ટોટલ એનો બે તૃતીયાંશ ભાગ તો ઉષ્ણકટિબંધમાં જ આવેલો છે. બારે માસ વરસાદ આચ્છાદિત વિસ્તાર છે આમાં, કારણ કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર આવેલો હોય તો વધુ તાપમાન હોય, વધુ ભેજ બને અને વધુ વરસાદ પડે. અંધારિયો ખંડ કહેવાય છે, કારણ કે લોકો આ ખંડથી જ અજાણ હતા 18મી સદી સુધી. તો જ્યાં માનવ યાત્રાની શરૂઆત થઈ ત્યાં જ અજાણ હતા, જ્યાંથી વાનરના અવશેષો મળી આવ્યા છે. તો વાનરમાંથી માનવની યાત્રાની ખોટી કડી રૂપ અવશેષો નાઇલ નદીના તટ પરથી મળી આવ્યા છે. નાઇલ નદી ઇજિપ્તની નદી છે, ઇજિપ્તની જીવાદોરી સમાન, અને વિશ્વની અગત્યની નદીમાં એનું સ્થાન છે. બાર્થોલોમ્યુ ડાયસે 1493માં કેપ ઓફ ગુડ હોપની ભૂસીર શોધી હતી. આ ત્યાં બેઠા હતા અને એમને એવું જ હતું કે મેં ઇન્ડિયા શોધી કાઢ્યું. પણ ત્યાંથી થોડા આગળ વધીને વાસ્કોડી ગામાએ 1498માં જળમાર્ગ ભારત આવવાનો શોધી કાઢ્યો હતો. આફ્રિકાનો મોટો ભાગ પૂર્વ ગોળાર્ધમાં છે, અને તેના વિસ્તાર વિશ્વના કુલ જમીન વિસ્તારના 20% છે. 30,000 કિલોમીટર જેટલો દરિયા કિનારો એ ખંડને મળ્યો છે. મોસ્ટ આઈએમપી છે જ્વાળામુખી, કિલિમાંજારો. જીપીએસસીમાં વારંવાર જોડકા પૂછાય છે. સારાનું રણ એનું ભૂપૃષ્ઠ મોટાભાગે ઉચ્ચ પ્રદેશનું બનેલું છે. સમજી શકીએ છીએ આપણે ત્યાંથી તૂટીને જ તમે આફ્રિકાને જોડો તો દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર જોડાઈ જાય તો દક્ષિણ ભારતને સૌરાષ્ટ્રની કિનારીએ, મતલબ એમના દક્ષિણ ભાગમાં જો ઉચ્ચ પ્રદેશો હોય તો આ જોડાઈને ત્યાં ઉચ્ચ પ્રદેશો બનતા જ હોય. અને આફ્રિકાના વાયવ્ય ભાગમાં, વાયવ્ય એટલે ઉત્તર પશ્ચિમ, એટલાસ પર્વતની હારમાળા છે. સૌથી ઊંચો પર્વત એટલાસનો એટલાસ છે, જેની ઊંચાઈ છે 3,965 મીટર, આશરે 4,000. પૂર્વ આફ્રિકાની ગિરિમાળામાં આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે કિલિમાંજારો. તો પૂર્વ આફ્રિકામાં જ હોય ત્યાંથી જ આપણું ભારત અને સૌરાષ્ટ્ર જોડાય છે જીગસો પઝલથી.
આ પર્વત વિષુવ નજીક વિષુવવૃત્ત નજીક આવેલો હોવા છતાં આ બહુ જોરદાર ડિટેલ છે કે કયો પર્વત વિષુવવૃત્તની પાસે છે, જે વિષુવવૃત્તમાં 12 માસ તાપમાન સીધા સૂર્યના કિરણો એ વરસાદ પણ હોવો જોઈએ એટલો જ, તેમ છતાં બી બરફ આચ્છાદિત છે એમ. તો વધુ ઊંચાઈને લીધે હિમાલયની જેમ બરફથી છવાયેલો છે. અને આ પર્વતો સિવાય દક્ષિણમાં સરેરાશ 915 મીટરથી વધુ ઊંચાઈવાળા ઉચ્ચ પ્રદેશો આવેલા છે. જેમ જેમ દક્ષિણમાં જાઓ એમ એમ એના ઉચ્ચ પ્રદેશો ઘટતા જાય, જેમાં ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ છે. તો આપણે ટિપિકલ રીતે યાદ રાખવાનો, આફ્રિકાનો સૌથી ઊંચો છે કિલીમાંજારો, અને બીજો એક દક્ષિણમાં છે ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ, પર્વત પૂછાય તો એટલાસ. ખંડના ઉત્તરના ભાગમાં સહારાનો વિશાળ રણ પ્રદેશ આવેલો. તમારા દેશમાં બી જોવા જઈએ તો વાયવ્ય દિશામાં ઉત્તર પૂર્વમાં જે રાજસ્થાનનું મરુસ્થલીય રણ છે, કચ્છનું રણ છે, એવી રીતે જ આમાં પણ એના ઉત્તરના ભાગમાં 90,65,000 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવતું એક સહારાનું રણ પ્રદેશ આવેલું છે. આ વિસ્તાર ખડકાળ ઉચ્ચ પ્રદેશ સુધી સભર છે. પૂર્વ આફ્રિકામાં પૃથ્વીની આંતરિક હિલચાલને લીધે લગભગ 128 કિલોમીટર લાંબી ફાટકીની રચના થઈ છે. તો આ એવી ફાટખીણ છે કે જે આફ્રિકાના બે ભાગ પણ કરી દે. તો પૃથ્વીની આંતરિક હિલચાલ ચાલુ છે. ભારતમાં જોવા જઈએ તો દક્ષિણમાં શાંત થઈ ગઈ છે આંતરિક હિલચાલ, અને ઉત્તરમાં ચાલુ છે. એટલા માટે જ હિમાલયની ઊંચાઈ વધતી જાય બે કોન્ટિનેન્ટ ખંડીય પ્લેટ અથડાવાના કારણે. વિશ્વની સૌથી લાંબી ફાટખીણ અહીં આવેલી છે અને તેમાં પાણી ભરાઈ ગયું. તો વિક્ટોરિયા ચાર ટાંગાનિકા સરોવરની રચના થઈ. વિક્ટોરિયા ચાર અને ટાંગાનિકા નદી સરોવરથી ભરપૂર હોય, ઉચ્ચ પ્રદેશ હોય ત્યાં નદીઓ હોય જ, અને ફાટખીણના કારણે સરોવર પણ મળી આવ્યા. આફ્રિકામાં મોટાભાગની નદીઓ મધ્યના ઉચ્ચ પ્રદેશમાં નીકળીને સમુદ્રને મળે છે. સૌરાષ્ટ્રમાં પણ આવું જ છે. ત્રિજ્યા આકાર વહન નદી પ્રણાલીનું, સૌરાષ્ટ્રમાં મધ્યમાં જે ઉચ્ચ પ્રદેશો છે ત્યાંથી નદીઓ નીકળે છે અને સમુદ્રને મળે છે. અહીં પણ એવું જ છે. અલ્ટિમેટલી સૌરાષ્ટ્ર એ આફ્રિકાથી જ ઉંચકાયેલો પ્રદેશ કહેવાય. અને ઘણી બધી નદી અંતસ્થ પણ છે. સૌરાષ્ટ્રમાં પણ 3 નદીઓ અંતસ્થ છે, મચ્છુ, બ્રાહ્મુ અને ફાલ્ગુ. આ 3 નદીઓ સૌરાષ્ટ્રમાં અંતસ્થ છે. એવી રીતે અહીં પણ ઘણી બધી નદીઓ અંતસ્થ છે. ખડકાળ પ્રદેશને લીધે જળમાર્ગ માટે બહુ ઉપયોગી નથી. તો ખડક બહુ છે, ઉચ્ચ પ્રદેશ બહુ છે, જળમાર્ગ ઉપયોગી ન હોય જેવું દક્ષિણ ભારતમાં છે. આપણો જળમાર્ગ ઉત્તર ભારતનો વધુ ઉપયોગી છે. ગંગાનો તો બહુ જ એમ, બ્રહ્મપુત્રા, ગંગા, સિંધુનો, કારણ કે તેમાં ઉચ્ચ પ્રદેશ નથી ને ખડકાર પ્રદેશ નથી એમ. પરંતુ જળધોધને લીધે જળ વિદ્યુત માટે ઉપયોગી છે. વધુ નદી હોય એ ધોધ બનાવે. ભારતમાં બી એવું છે, પૂર્વ તરફ જતી નદીઓ જે મોટે ભાગે એન્ટીસીડન્ટ છે, પૂર્વવર્તી છે, ત્યારે પૂર્વવર્તી એટલે પૂર્વ દિશાવાળી નહીં પણ વર્ષોથી પ્રદેશ બન્યો એના પહેલાંથી વહેતી નદી છે, એ મુખ ત્રિકોણ બનાવે છે. કારણ કે થાકી ગયેલી નદી છે, એની અવસ્થા યુવા રહી નથી. તેવી કઈ કઈ નદીઓ છે જે મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે ભારતમાં? તો કૃષ્ણા છે, ગોદાવરી છે, કાવેરી છે, ગંગા છે, અને પશ્ચિમ તરફ વહેતી નદી નર્મદા, તાપી જે એ લોકો મુખ ત્રિકોણ ના બનાવે, એ મુખ પ્રદેશને એમને એસ્ચ્યુરી કહેવાય. અને એ લોકો ધોધ બનાવે કારણ કે ફાસ્ટર છે, યુવા છે, જુવાન છે. તો જેમ જેમ ભારતના પશ્ચિમમાં ધોધ બનાવે છે, એ પશ્ચિમનો ભાગ અહીં આફ્રિકાના નકશામાં ચોંટતો હોવાથી આફ્રિકામાં પણ નદીઓ જળધોધ બનાવે છે, એટલે જળ વિદ્યુત માટે ઉપયોગી છે. આફ્રિકાની બે ફેમસ નદી તો યાદ જ રાખવી પડે, નાઇલ અને કોંગો. નાઇજર અને ઝામ્બેઝી પણ છે. સરોવરમાં છે ચાડ, રુડોલ્ફ, વિક્ટોરિયા, ન્યાસા. દુનિયાની સૌથી લાંબી નદીમાં જો જોવા જઈએ તો નાઇલ છે, જેની લંબાઈ 6,436 કિલોમીટર છે, જે દક્ષિણ આફ્રિકાનો ભાગ છે. દક્ષિણ આફ્રિકા દેશ નહીં પણ આફ્રિકાનો દક્ષિણ ભાગ છે.
ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી સુદાન અને ઇજિપ્તમાંથી વહી ભૂમ મેડિટેરિયન સીમા એટલે ભૂમધ્ય સમુદ્રને મળે છે. ઇજિપ્તની જરાક ઉપર ભૂમધ્ય સરોવર છે. આબોહવા અને વનસ્પતિ કેવી હશે? તો તમારા સૌરાષ્ટ્ર દક્ષિણ ભારત જેવી. તો આફ્રિકામાં આબોહવા અને વરસાદની વિવિધતા છે, તે પ્રમાણે વનસ્પતિ જીવનમાં પણ વિવિધતા જોવા મળે છે. ખંડમાં મુખ્યત્વે વિષુવવૃત્તીય જંગલો છે, તો સદાબહાર જંગલ કહી શકાય. અતિશય ગરમ, ભેજવાળી અને રોગિષ્ઠ આબોહવા હોવાથી મેગોની અબ્નુસ, લોંગવુડ, રોઝવુડ, આયનવુડ ઉપરાંત રબર, સિંકોના તથા વાંસના વૃક્ષો પણ જોવા મળે છે. આ બધા વૃક્ષો ગુજરાત અને દક્ષિણ ભારતમાં જોવા મળે. ઉત્તરના ભારત ભાગોમાં વરસાદની માત્રા ઘટતા સવાના પ્રકારના ઘાસના પ્રદેશો મેદાનો જોવા મળે છે અને સહારાના રણ પ્રદેશમાં છૂટી છવાઈ કાંટાળી વનસ્પતિ, થોર, બોડી, ખજૂરી જોવા મળે છે. તમે વિચારી શકો છો ગુજરાતમાં પણ દક્ષિણથી ઉપર જઈએ, જેમ જેમ કચ્છનો વિસ્તાર આવે એમ એમ કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. અલ્ટિમેટલી લાયન પણ, સિંહ પણ આફ્રિકા અને આપણા ગુજરાતમાં જ જોવા મળે, એ પણ સૌરાષ્ટ્રમાં, કારણ કે લાયન એ પ્રદેશ તૂટીને, આફ્રિકામાંથી તૂટીને ભારત તરફ આવેલા છે. એક જમાનો હતો જ્યારે ઈરાન સુધી સિંહની સંખ્યા હતી, હવે જોવા નથી મળતી. ભૂમધ્ય સમુદ્ર કિનારાના વિસ્તારોમાં શિયાળામાં પણ વરસાદ આવે છે. તો જેમ જેમ ઉપર જઈએ, હવે સમજવાની વાત છે કે ભારતના ઉત્તરમાં પણ શિયાળામાં વરસાદ આવે છે. હિમાલય છે, પંજાબ છે, હિમાલયી રાજ્યો, તો જે સ્ટ્રીમ પશ્ચિમમાંથી આવે છે એ ભૂમધ્ય સમુદ્રની ચક્રવાત લેતો આવે છે. અને જો ભૂમધ્ય સમુદ્ર જે આફ્રિકાની ઉત્તરની બાજુમાં છે ભારતની જેમ જ, તો એમાં પણ શિયાળામાં કારણ કે ચક્રવાત તો ત્યાંથી જ આવે છે, જે જેટ સ્ટ્રીમ લઈને આવે ને હિમાલયના અથડાઈને વરસાદ કરે છે, એ જ ચક્રવાત ભૂમધ્ય સમુદ્ર કિનારામાં શિયાળામાં પણ વરસાદ કરે છે. ખાટા મીઠા રસવાળા ફળોની ખેતી થાય છે, તો શિયાળામાં આપણે ભારતમાં જમ્મુ કાશ્મીરમાં જુઓ તમે તો સફરજનની ખેતી થાય છે, તો અહીં ખાટા પીઠા ફળોની નારંગી છે, લીંબુ છે, પીચ છે, દ્રાક્ષ છે, બરાબર છે. વિષુવવૃત્તીય જંગલો આપેલા છે, અબનુસ આપેલું છે, મહોગની, કાંટાળી વનસ્પતિ. જો એના પ્રાણીઓ જો એવું લાગશે ભારતના, સિંહ તો કેવો બેઠો છે, સાબર છે, સોરી ઊંટ છે, હિપ્પોપોટેમસ છે. ઊંટ ભારતમાં જોવા મળે છે કચ્છના રણમાં, અહીંયા રણ છે ત્યાં રણ છે, બોરસોટ ઊંટ જોવા મળે. તમારી જોડે વિષુવવૃત્તીય સદાબહાર જંગલો છે સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ભારતમાં, અને અહીંયા પણ છે તો સિંહ જોવા મળશે. સાબર છે, અહીંયા પણ જોવા મળે છે. આફ્રિકા ખંડના વિષુવવૃત્તીય પ્રદેશના ભાગોમાં છે માછીનો ઉપદ્રવ છે, જે કરડતા હાથીપગ રોગ થાય છે અને છેવટે તે મૃત્યુ પામે છે. તો આનું મોમેન્ટ ચાલુ છે. કૃષિ ખનિજ સંપત્તિને લોકો કેવા હશે? 70% ખેતી થાય છે. સામાન્ય પાક સાથે ચા, કોફી, કોકો, રબર, તમાકુ વગેરે પાકો લેવાય છે. દક્ષિણ ભારતમાં થતા બધા પાકો આવી ગયા. વધુ વરસાદ હોય ત્યાં લાલ જમીન હોય, લેટેરાઇટ જમીન હોય, જો કપાસ નહીં. મહારાષ્ટ્ર ગુજરાતમાં કાળી જમીન છે ત્યાં કપાસ થાય છે, પણ દક્ષિણ ભારતમાં જો ચા થાય, કોફી થાય, કોકો થાય, લેટેરાઇટ જમીનની વાત છે. વધુ વરસાદ હોય, જમીન બિન મતલબ એનું પડખાવ થઈ જાય, બિન ઉપજાઉ થઈ જાય, ફળદ્રુપ ના રહે, ત્યાં ચા, કોફી ને કોકો બને. રબર કેરળમાં થાય, તમાકુ તેલંગણામાં અને આંધ્રપ્રદેશમાં થાય છે. પૂર્વ આફ્રિકામાં માલાગાસી, મેડાગાસ્કર અને ઝાંઝીબાર ટાપુઓમાં લવિંગ, કોફી, ડાંગર વગેરે પાકો થાય છે. તો ડાંગર પણ થાય છે દક્ષિણ ભારત, તો ડાંગર વગર જીવી કેમનું હકે? અને ડાંગર તો પાછો ઉષ્ણકટિબંધીય પાક છે, ઉનાળાનો પાક છે. ઝાંઝીબારને લવિંગનો ટાપુ પણ કહેવાય છે, સીધો પૂછાયેલો પ્રશ્ન, ઝાંઝીબાર લવિંગનો ટાપુ કહેવાય છે. આફ્રિકા ખંડમાં સોનું, હીરા, તાંબુ, યુરેનિયમ, મેગેનીઝ જેવી ખનિજો જોઈ લો. બધું સોનાની ખાણ ક્યાં આવી છે? આપણે કર્ણાટકમાં કોલારની ખાણ કહેવાય છે.
હીરો ક્યાં થાય છે? મધ્યપ્રદેશના પન્નામાં. તાંબુ આપણે ક્યાં થાય છે? અરવલ્લીમાં. યુરેનિયમ જદુગોળામાં. મેગેનીઝ શિવરાજપુરની ખાણ ગુજરાતમાં. એ બધી વસ્તુ દક્ષિણ આફ્રિકામાં જો. જોનિસબર્ગ ટ્રાન્સવાઝ તથા ખનિજ તેલ ઇજિપ્ત. ખનિજ તેલ ઇજિપ્ત અને લિબિયામાંથી મળી આવે. સમજીએ કે છે કે ઇજિપ્ત છે ને એ નાઇલના કિનારે છે. ખનિજ તેલ હંમેશા વનસ્પતિના સડવાથી જ નદી કિનારે કાં તો સમુદ્ર કિનારે મળે, એટલે ઇજિપ્તના લિબિયામાંથી થાય. આફ્રિકામાં જંગલોમાં ઝેર અને કોંગો નદી કિનારે પિગમી તથા કલહરી રણમાં. બુશમેન સુદાનમાં. સુદાનીઝ લોકો તથા કેન્યામાં. બાન્ટુ અને ઇજિપ્તના ફેલ્લા જાતિના લોકો વચ્ચે. તો કંઈ જાણવા જેવું નથી આમાં. દેશ પરિચય. તો અગત્યના બે દેશ તો જાણવા જ પડે આપણે એના. એક છે ઇજિપ્ત. આરબ પ્રજાસત્તાક. વિશ્વના ઇતિહાસમાં ઇજિપ્ત એક અતિ પ્રાચીન દેશ તરીકે જાણીતો. ભારત જેવું જ છે ભાઈ. માણસમાં જૂનું કલ્ચર છે. ઇજિપ્તમાં પણ છે. નાઇલ નદીના કિનારે મિસર કલ્ચર માન સંસ્કૃતિ વિકાસ પામી હતી. આ દેશ પિરામિડ અને સ્પિંક્સ માટે જગ્ય વિખ્યાત છે. કર્કવૃત તેના દક્ષિણમાંથી પસાર થાય છે. આપણે વાત કરી દીધી ત્રણે ત્રણ વૃત પસાર થાય છે આ દેશમાંથી. આ દેશ મતલબ આફ્રિકા ખંડમાંથી. કર્કવૃત, વિષુવવૃત, મકરવૃત. જો ખજૂરી અને કપાસનું ઉત્પાદન વધુ થાય છે. હવે વાત કરીએ આપણે કે કપાસ ઇજિપ્તમાંથી જ કેમ કર્કવૃત પસાર થાય છે ભાઈ. તમારા દેશમાં બી કર્કવૃત પસાર થાય, તમારા રાજ્યમાં બી. તો કપાસ થાય છે ત્યાં. કેરો દેશનું પાટનગર તથા ઔદ્યોગિક શહેર છે. સુએઝ નહેર વારંવાર ચર્ચામાં હોય છે. કરંટ અફેર્સ વાંચતા રહેવાનું. એશિયા અને યુરોપને ખૂબ જ નજીક લાવી દીધા છે ભાઈ. કપાસ, કપાસ એ સિંધુગીનનો પાક કહેવાય છે. જ્યાં જ્યાં પ્રાચીન સંસ્કૃતિ હતી ત્યાં કપાસ તો તાંબુ જોવા મળ્યું જ હોય, વાત જ ના થાય. આમાં મિસર કલ્ચર હતું, કપાસ હોય. તમારા સિંધુ કલ્ચરમાં કપાસ હોય. જ્યાં જ્યાં પ્રાચીન સંસ્કૃતિઓ ખોદો બુદ્ધ નીકળે જ. શક્ય જ નથી કે ભગવાન બુદ્ધની મૂર્તિ ત્યાં ના હોય. હોય જ. એટલે તમે છાસ વારે જોતા હશો કે આફ્રિકામાંથી ખોદકામમાંથી અને ઇજિપ્તના ખોદકામમાંથી કાળા બુદ્ધ નીકળી આવ્યા. તો પિરામિડ બી એક સ્તૂપ જેવી જ વાત છે ભાઈ. પિરામિડમાં આખી મમ્મીને રાખવામાં આવે છે અને સ્તૂપમાં અવશેષ હતા. આ એક અલગ ટોપિક છે. દક્ષિણ આફ્રિકા. આફ્રિકા ખંડની છેક દક્ષિણે મોટાભાગે દક્ષિણ ગોળાર્ધમાં સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો દેશ છે. કટિબંધ પર લઈ જાય ભાઈ. સમશીતોષ્ણ કટિબંધ હોય એટલે ઘઉં થાય જ. મુખ્યત્વે આ દેશ ખેતી પ્રધાન હતો, પરંતુ 1857માં વાલ નદીના વિસ્તારમાં હીરા અને સોનાની ખાણો મળી આવી. જો ભારતમાં જો કર્ણાટકમાં સોનું છે, ઉપર જાઓ મધ્યપ્રદેશમાં હીરા છે ભાઈ. પન્ના કા હીરા, કોલાર કી ખાણ, સોનું. તો એવી રીતે જ ભારતના દક્ષિણમાં, એવી રીતે આફ્રિકાના દક્ષિણમાં દક્ષિણ આફ્રિકા આવેલો છે. અને વાલ નદીના વિસ્તારમાં હીરા અને સોનાની ખાણો મળી આવી. અર્થતંત્ર ફાસ્ટ થઈ ગયું ભાઈ. સમગ્ર વિશ્વમાં તે વિકસિત રાષ્ટ્ર તરીકે વિકસી આવ્યો. પ્રિટોરિયા તેની રાજધાની છે, પરંતુ ધારાગૃહ કેપટાઉનમાં બેસે છે. કેપટાઉનમાં ક્રિકેટરો પણ બહુ રમાય છે. ડર્બન, જોનિસબર્ગ જેવા શહેરો છે ત્યાં ક્રિકેટના ગ્રાઉન્ડ પણ આવેલા છે.